પોરબંદરમાં શ્રીરામ સ્વિમિંગ ક્લબ દ્વારા 67મા પ્રજાસત્તાક દિનની ઉજવણી ચોપાટી ખાતેના દરિયામાં કરવામાં આવી હતી. સમુદ્રની ઉછળતી લહેરો વચ્ચે તિરંગો લહેરાવી અને ગૌરવની લાગણી અનુભવી હતી. પોરબંદરમાં શ્રીરામ સ્વિમિંગ ક્લબ દ્વારા છેલ્લા 70 વર્ષથી રાષ્ટ્રીય પર્વ 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીના દિવસે ચોપાટી ખાતેના દરિયામાં ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવે છે. આજના 67મા ગણતંત્ર દિવસની ઉજવણી લઈને ચોપાટી ખાતેના દરિયામાં 500 મીટર અંદર જઈ અને ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. પોરબંદર નગરપાલિકાના ચીફ ઓફિસર RJ હુદરના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યો હતો. પોરબંદર શહેરની અંદર પોરબંદરમાં આવેલી શ્રી રામસિંહ સ્વિમિંગ ક્લબ છેલ્લા 17 વર્ષથી દરિયાની અંદર ધ્વજવંદન કરે છે. બાળકો, વડીલો, બહેનો અને વૃદ્ધો બધા સાથે મળી અને લગભગ 1.5 કિલોમીટર સુધી અંદર તરી અને ધ્વજવંદન કરવા માટે જાય છે. અને આવી શિયાળાની ઠંડીમાં પણ આમ દેશ પ્રત્યે જે પોતાની ભાવના છે, પ્રેમ છે, ગૌરવ છે, એ બધા આવા ઠંડીમાં પણ પોતે વ્યક્ત કરે છે. આ બાબતે શ્રી રામસિંહ ક્લબ ઉપર સમગ્ર દેશવાસીઓને અને પોરબંદરના શહેરીજનોને ખૂબ જ ગર્વ છે. રાષ્ટ્રધ્વજ મધદરિયે લહેરાવ્યા બાદ શ્રી રામ સ્વિમિંગ ક્લબના સભ્યોએ રાષ્ટ્રગાન કર્યું હતું. કડકડતી ઠંડી વચ્ચે પણ સમુદ્રમાં ધ્વજવંદનનો કાર્યક્રમ યોજી અને શ્રી રામ સ્વિમિંગ ક્લબના સભ્યોએ રાષ્ટ્ર પ્રત્યેની પોતાની ભાવના વ્યક્ત કરી હતી. સિદ્ધાર્થ બુદ્ધદેવનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પોરબંદર.